નમસ્કાર એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ વર્લ્ડ વાઇડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે સાઉથ ગુજરાત સર્વિસ સેક્ટર ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ જેમાં સૌથી પહેલાં હું ઓળખાણ કરાવીશ આપની નીરવ ચાવલાજી જેઓ સાઉથ ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રતિનિધિ છે નીરવજી આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં ત્યાર પછી એમની બાજુમાં જે ઉપસ્થિત છે તેઓ છે રજનીભાઈ પટોલિયા તેઓ એલઈડી એસોસિએશન અને ફોટોગ્રાફી એસોસિએશનના પ્રતિનિધિ છે ત્યાર પછી યતિનભાઈ મારી બાજુમાં જે આપ જોઈ રહ્યા છો તેઓ છે સાઉથ ગુજરાત આર્ટિસ્ટ એસોસિએશનના તેઓ પ્રતિનિધિ છે અને આ જે આપણે સ્પેશિયલ આ લાઈવ કાર્યક્રમ જે રાખ્યો છે એ જે પરિસ્થિતિ હાલની છે આ ઇન્ડસ્ટ્રીઝને શું તકલીફ થઈ છે હાલની કોવિડની પરિસ્થિતિ કહેવાય કે લોકડાઉન અને કર્ફ્યુ આ ત્રણેયની જે પરિસ્થિતિ છે એની અંદર આ ઇન્ડસ્ટ્રીઝને કેટલું નુકસાન થયું છે ને આ ઇન્ડસ્ટ્રીઝ શું શું ભોગવી રહી છે એને શું શું કાર્ય કરી રહી છે આ ઇન્ડસ્ટ્રીઝને બચાવવા માટે આ પ્રતિનિધિઓ શું કાર્ય કરી રહ્યા છે તે આપણે આજે એમની પાસેથી જાણીશું તો સૌથી પહેલાં નીરવભાઈ આપનો પરિચય આપણે દર્શક મિત્રોને આપીશું કે તમે આ ઇન્ડસ્ટ્રીઝ સાથે કેવી રીતે જોડાયા છો સૌથી પહેલાં તો અને તમે જે સાઉથ ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રતિનિધિ છો તો તમારો પરિચય થોડો આપે આપ નમસ્કાર મારું નામ નીરવ ચાવાલા પ્રેસિડેન્ટ સાઉથ ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિએશન અહીંયા અમે બધી જે હાલની પરિસ્થિતિ છે એ બાબતે સરકારને ઘણી રજૂઆત કરી છે જેથી આખી ઇન્ડસ્ટ્રીને થઈ રહેલા નુકસાન મોટા પાયે નુકસાનને અમે કંઈ જ અંશમાં ભરપૂર કરી શકીએ ભરપાઈ કરી શકીએ એની એ બાબતે અમારી ઘણી બધી કોશિશ અને રજૂઆત

આર્ટિસ્ટ એસોસિએશનના તેઓ પ્રતિનિધિ છે અને મારા ખ્યાલથી તો સુરતના લોકો એમને નહીં ઓળખતા એવું બનતું નથી બનશે પણ નહીં પણ આજે આપણે એમના જ મોડાથી સાંભળીએ કે તેઓ હાલમાં શું કરી રહ્યા છે અને આ જે તમારા આર્ટિસ્ટ એસોસિએશન છે અને આર્ટિસ્ટો અત્યારે જે મુશ્કેલીમાં મુકાયા છે તેમનું પર તે વિશે પણ આપણે જાણીશું પણ પહેલાં આપણે તેમનો પરિચય લેશું નમસ્કાર હું યતિન સિંગર છું અને સાઉથ ગુજરાત આર્ટિસ્ટ એસોસિએશનનો એક ભાગ છું અને અત્યારે તો પ્રોગ્રામો શોઝ પાછા વેડિંગ્સ પાછા શરૂ થાય એની રાહ જોઈ રહ્યા છે અને થોડા ઘણા શરૂ પણ થયા છે અને થોડા બીજા બિઝનેસ તરફ પણ વળ્યા છે તો એના બારામાં પણ આપણે વાત કરીશું બિલકુલ 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 કારણ કે જે આપણે વાત કરીએ છીએ કે સર્વિસ સેક્ટર ઇન્ડસ્ટ્રીઝ આ સૌથી મોટો એવો હિસ્સો છે કે દરેકના ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય કે ઘરની વાત નહીં કરીએ આપણે કોઈ પણ ઓફિસની વાત કરીએ કે ઘરની વાત કરીએ કે કોઈ ઘરમાં કંઈ પણ પ્રકારનો પ્રસંગ હોય ત્યારે આપણને બધા જ આજે ઇન્ડસ્ટ્રીઝમાં જોડાયેલા છે લોકોની આપણને જરૂર પડે છે અને જો આ લોકો જે ઇન્ડસ્ટ્રીઝમાં છે નહીં બચે સમજો કે હાલની જે પરિસ્થિતિ છે એમાં જે મુશ્કેલીઓ સર્જાય છે એમાં જો આ લોકોને સહાય ન મળે યા તો આ લોકોને કોઈ પેકેજ ન મળે તો ખૂબ મુશ્કેલીમાં આ ઇન્ડસ્ટ્રી આવી શકે તેમ છે તો એના માટે આ જે અહીંયા પ્રતિનિધિઓ તમે જોઈ રહ્યા છો એ ખૂબ મહેનત કરી રહ્યા છે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે કે આમાંથી આ ઇન્ડસ્ટ્રીઝમાં તમામ ને કંઈક ફાયદો થાય અને આમાંથી તેઓ બહાર આવી શકે તો આપણે બીજા પ્રતિનિધિને મળીશું જેમનું નામ છે રજની પટોળિયાજી જેઓ છે એલઈડી એસોસિએશન અને ફોટોગ્રાફી એસોસિએશનના પ્રતિનિધિ છે સાહેબ આપ કેટલા સમયથી આ ફિલ્ડમાં જોડાયા છો એ આપણા દર્શક મિત્રોને જણાવો નમસ્કાર હું રજની પટોળિયા એલઈડી વોલ યુનિટી અને ફોટોગ્રાફર એસોસિએશન હોતી અત્યારે અમે લોકો અહીંયા આવ્યા છીએ અને આ ફિલ્ડનું કહીએ તો અમે ઓલમોસ્ટ એલ એટલે એટલે આઠથી દસ વર્ષ થયા કે એલઈડી વર્ક સ્ટાર્ટ થયા છે તો એટલા આઠ દસ વર્ષથી એલઈડીનો યુગ સ્ટાર્ટ થયો છે તો ત્યારથી જોઈ રહ્યા છે ને ફોટોગ્રાફી તો ઓલમોસ્ટ ઘણા વર્ષોથી ચાલે છે અને સુરત કહેવાય કે ફોટોગ્રાફીનું હબ કહી શકાય રાઈટ તો એ રીતે તો ફોટોગ્રાફર સુરતના અને સાઉથ ગુજરાતના ઘણા લોકો વેડિંગ ઇન્ડસ્ટ્રી છે કે કોર્પોરેટ બધી સાથે સંકળાયેલા છે તો એ વતી જે અત્યારની જે પરિસ્થિતિ છે એનું સોલ્યુશન કઈ રીતે નીકળે કઈ રીતે વર્ક લોડ આગળ વધી શકે વર્ક આવી શકે એના માટે અમે લોકો નિરંતર નીરુભાઈ છે યતિનભાઈ છે એમની સાથે જોડાઈને કંઈ ને કંઈક પ્રયાસો કરીએ છીએ સરકાર સાઈડથી

જો કેન્સલ ના થયા હોય તો એકદમ સ્મોલ થઈ ગયા છે કે જે લોકોએ પચાસ કે સો મેમ્બર્સમાં કરવાનું પ્લાનિંગ કરી નાખ્યું એટલા માટે ફોટોગ્રાફર છે કે એલઈડી છે એ બધું ઓલમોસ્ટ કેન્સલ કર્યું છે અને જે મોટી ટીમ લાગતી હોય ત્યાં નાની ટીમ થઈ ગઈ એટલે સિક્સટી ઓલમોસ્ટ કહી શકાય કે જે વેડિંગ્સ હતા એ કેન્સલ થયા છે અને ફોર્ટી વેડિંગ્સ અત્યારે છે આંકડો તો આપણે કહી ના શકીએ પણ એવી વસ્તુ છે કે આર્થિક કરતાં માનસિક નુકસાન વધારે છે અત્યારની અમારી ઇન્ડસ્ટ્રીને કેમ કે જે ફોટોગ્રાફર છે કે એલઈડી જે છે એ આખા વર્ષમાં ચાર મહિના એવા હોય છે જે આ સિઝન નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી ચાર મહિનામાં જ ઓલમોસ્ટ અમારે ઇન્કમ કરવાની હોય છે હવે ઇન્કમ જો નહીં થશે તો પાછળના આઠ મહિના કેવી રીતના જશે એ તો વિચાર જ નથી તો આર્થિક નુકસાન નહીં પણ માનસિક રીતે બધા ફોટોગ્રાફર્સ કે આ ઇન્ડસ્ટ્રીના અમારી ઇન્ડસ્ટ્રીના જે માણસો છે એ મરી ગયા એવું કહી શકાય હવે આપણે બીજા એક પ્રતિનિધિ આવ્યા છે તેમને પણ આપણે મળીશું જેમનું નામ છે શાંતિભાઈ મિસ્ત્રી જેઓ સંકળાયેલા છે મંડપ અને ઇલેક્ટ્રિક વર્ક સાથે તો શાંતિભાઈ આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં અને આપ ઘણા વર્ષોથી આ ફિલ્ડ સાથે જોડાયેલા છો તો અમારા દર્શક મિત્રોને આપનો થોડો પરિચય આપો અને આપણી ઇન્ડસ્ટ્રીઝને શું નુકસાન થયું છે હાલમાં હું શાંતિલાલ મિસ્ત્રી સ્કાયલાઇન મંડપ કોન્ટ્રાક્ટર્સ સિત્તેર વર્ષથી આ ધંધો કરીએ છે પણ આવો સમય પહેલી વાર જોયો આ કોઈકનો આવેલો નથી કે કોઈ કંઈક જબરદસ્તી ઘુસાડેલો નથી એવું નથી પણ આને લીધે માર્ચ મહિનાથી નવેમ્બર દિવાળી સુધી જે કંઈ થયું એને અમે સંપૂર્ણ સહકાર આપ્યો જ છે દરેક કોરોનાના નિયમોનું પાલન કરવામાં આવ્યું જ છે ને હવે અમને એમાં એક આશા હતી કે દિવાળી પછી અમારો ધંધો ચાલશે અને અમારી જે કંઈ અત્યાર સુધીની આઠ મહિનાની કે જે મહેનત છે એ જે અમે ભોગવું છે તેને કંઈક અંશે અમે મેળવી શકીશું એવી આશા હતી ને એ માટે એ લોકોએ છેલ્લે બસો માણસોની પણ એક પરમિશન આપવાની રજૂઆત કરી પછી ઓલ ઓફ સડન સો માણસ કરી દીધા આ એ આ એક બહુ અન્યાયી વાત છે ને રાત્રે સમજ નથી પડતી કે રાત્રે જ કોરોના આવે છે સવારે સવારે સુધી દિવસના ટાઈમે નથી આવતો અમે અમે કોરોનાના દરેક નિયમોનું પાલન કરવા જ છે પણ અમારી તો સમજો પણ અમારી હાથ નીચેના જે માણસો છે એ લોકોની માળી છે મંડપ વાળા છે લાઈટ વાળા છે સાઉન્ડ વાળા બેન્ડ વાળા વાળા એ લોકોની હાલત તો આજે એટલી ખરાબ છે જેની કોઈ લિમિટ નથી તો આપ સાહેબની આપ સાહેબની અમારે ખાલી એટલી જ રજૂઆત છે કે આ તમે બસો માણસની જલ્દી કુલૂ કરી દો તો કઈ થોડી પણ રાહત મળે જી એવ આમ વર્ષ થી

નહીં એટલું જ કે જેટલી બને તેટલી વાણસોની છૂટ આપો આ એક આખો સિઝનલ ધંધો છે ત્રણ મહિનાની સિઝનમાં આખું વર્ષનું તમારે કમાવી લેવાનું હોય છે પણ એની જગ્યા અત્યારે એવી પરિસ્થિતિ છે કે હવે કઈ રીતે તમને કહું છું ને પચાસ ટકા માણસો તો અમારા લાઈનમાંથી નીકળી જવાના કારણ કે અનુ કોઈ ફીચર નથી હવે આજે વરસ બે વરસ પાંચ વરસ પછીની વાત ત્યારે આજે તમે સામાન વેચવા જાવ ને તો લેવલ કોઈ નથી સામે તમે આ જે લોખંડ કોઈ પણ વસ્તુ વસાવો તો તમે બજારમાં વેચવા જાવ ને તો મેટલના પૈસા ઉપજે છે ભંગારના તો ઉપજે છે આની તો કોઈ કિંમત જ નથી ઉદય લાગે આ થાય એને દરેક વસ્તુનું રિનોવેશન કરવું પડે છે એવરી ટાઈમ દરેક ગ્રાહકની મરજી મુજબ કામ કરવું પડે દરેક ટાઈમ તમારે નવું ઇન્વેસ્ટમેન્ટ નવા આઈડિયાઝ આ બધું ક્યાંથી કરવાનું તમારા ઘણા ઘણા ઓર્ડર કેન્સલ થયા છે મારા સહયોગીનો પણ એટલા બધા ઓર્ડર કરે એ જે કોઈ વ્યક્તિ પાર્ટીઓ સાથે કોઈ ઘર્ષણ થયું હોય કે બનાવ બન્યો છે ના એવું આજ સુધી તો ના અમા ઘર્ષણ તો કરીને તમે જવાના કે આફ્ટર ઓલ તમારે એને સમજાવીને તમારે કામ લેવાનું છે હવે એની સાથે ઘર્ષણમાં ઉતરો તો શું મળવાનું છે કંઈ નથી મળી શકવાનું એટલે સરકાર જ આ બાબતમાં અમને કઈ થોડી છૂટ આપે ને આ થોડું ઘણું લાઇન પર લાવે તો જ આ કેટલા મજૂરો છે હમણાં હમણાં તમને દાખલો હતો તો કલકત્તાથી માણસો ઊભો લાવ્યા જેવા સ્ટેશન પર હોઈતા એટલા સીધા કોરોનામાં ટેસ્ટિંગમાં દાખલ કરી દીધા બે માણસને સીધા કોરોના છે એમ કરીને સીધા સબ આપણી યુનિવર્સિટીના કેમ્પસમાં દાખલ કરી દીધા એને જોઈને બે માણસો ભાગી ગયા એટલે લેબરનો પણ એટલો સખત પ્રોબ્લેમ છે કે જેની કોઈ લિમિટ નહીં અમે તો અમારા ટેમ્પાય કે જે કે વહિકલે સદાઈ બદલા નો ન્યૂઝમાં માર્ચથી જ મૂકી દીધા છે જ્યારે જરૂરત થશે ત્યારે મેં ટેમ્પો કાઢીશું અત્યારે ભાડાના ટેમ્પો થી ચલવીશું એવી હાલત છે ખૂબ જ સરસ એમણે વાત કરી કેમ કે એ વરિષ્ઠ છે ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં છે એટલે આપણે એમની વાતો સાંભળવી ખૂબ જરૂરી છે કેમ કે એમના અનુભવ ખૂબ છે આ ફિલ્ડનો અને મોન્ટુ ઇલેક્ટ્રિકના જે સંચાલક છે ઓજસ પટેલ તેઓ કોઈ કારણસર ઉપસ્થિત નથી રહી ચૂક્યા પણ આપણે શાંતિભાઈ પાસેથી જાણ્યું કે આ ઇન્ડસ્ટ્રીઝને કેટલું નુકસાન છે અને કેવી રીતના હવે તેઓ આમાંથી બહાર નીકળવાનું છે ને કેવી રીતે નીકળશે એ તો પ્રશ્ન ઊભો જ રહેશે કારણ કે જ્યાં સુધી આ બાબતે સરકાર જો કંઈ નહીં વિચારશે ત્યાં સુધી આ પ્રશ્ન ત્યાંનો ત્યાં જ રહેશે એવું મને લાગી રહ્યું છે પણ જરૂર જો અમારા માધ્યમથી કદાચ સરકાર સુધી આ વાત પહોંચે અને આ ઇન્ડસ્ટ્રીઝને કોઈ ફાયદો થાય તો એ પણ અમારા માટે બહુ મોટી વાત હશે તો આપણે આગળ જઈને વાત કરીશું નીરવભાઈ સાથે નીરવભાઈ હાલની આ ઇન્ડસ્ટ્રીઝમાં તમને કેટલા લોકો મતલબ કે જોડાયેલા છે કેટલા લોકોને અસર થઈ છે હાલમાં એ જણાવો અત્યારે જોવા જઈએ તો સાઉથ ગુજરાતનું આપણે એક એસ્ટિમેટ લઈએ તો ઓલમોસ્ટ ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ કંપનીઝ જે ફ્રીલાન્સર્સ કહેવાય તે જે પોતે સ્પેશિયાલિસ્ટ પ્રોફેશનલ હોય તે અને એમના લિંકમાં ફેમિલી જોઈએ તો કમસે કમ બેથી ત્રણ લાખ લોકોને ઓન ધ સ્પોટ ડાયરેક્ટ અસર પડે છે આ વસ્તુ માટે કે જેમ કીધું કે ભાઈ લગ્નના બુકિંગ્સ થયા બુકિંગ્સ થયા પછી પાછા ટાઈમ કેન્સલ થયો મતલબ વાગ્યાનો કરફ્યુ આવી ગયો હન્ડ્રેડ પર્સન્ટની સીલિંગ થઈ ગઈ આ જોતા ઓર્ડરો કેન્સલ થયા જેમ શાંતિકાકાએ કીધું કે ભાઈ માણસોને બોલાવ્યા એમનો એક્સપેન્સ આ બધા કેન્સલ થયા લિમિટેડ બજેટ પર ઇવેન્ટ આવી ગઈ જે ખાલી કરવાના ખાતર કરવી પડે એ રીતની એ એમાં અમારી જે મૂડી હતી તે જસ્ટ રિકવાયરમેન્ટ અમાઉન્ટ પર થઈ ગઈ એમાંથી અમને નથી કોઈ બેનિફિટ થવાનો નથી પ્રોફિટ થવાનો અમારા જે અફર્ટ્સ છે એ બધા ડબલ થઈ ગયા કારણ કે જે બધું પ્લાનિંગ છેલ્લા ચાર મહિનાથી ક્લાયન્ટ સાથે બેસીને ઇન્ડિવિજુઅલી બધું શોર્ટ કર્યું ડિસાઇડ કર્યું આખું એને લેઆઉટ પ્લાન કર્યું હવે બધું એક જ દિવસમાં બધું ફેરવાઈ ગયું બધી મહેનત ફરીથી કરવાની અને દિવસે દિવસે નવા નવા રૂલ્સ રેગ્યુલેશન્સ આવવાથી તો એટલી બધી તકલીફ પડી ગઈ છે કે ક્લાયન્ટ પણ હવે ગયા છે કે મારે લગ્ન નથી કરવા જે કહેવાય કે લગ્ન જેવો અવસર આવતો હોય પોતાના દીકરા દીકરી માટે કે લાઈફ ટાઈમ વન ટાઈમ મુમેન્ટ હોય છે અને માણસ આખી જિંદગી એને સારી રીતે કમાતો હોય છે કે ભાઈ હું મારી બેટીના લગ્ન આટલે હોસ્તી કરીશ મારા બેટાના લગ્ન આટલી હોસ્તી કરીશ મેમાં ઘણા બધા લગ્ન હતા એ બધા પોસ્ટપોન કરીને બધા નવેમ્બર ડિસેમ્બરમાં શિફ્ટ કર્યા અને નવેમ્બર પણ ડિસેમ્બરમાં આ હાલત છે જાન્યુઆરી ફેબ્રુઆરી મુહૂર્ત નથી માર્ચ મહિનો એપ્રિલ એપ્રિલ પંદરથી સીધું આખું મુહૂર્ત આવવાનું એટલે અત્યારે કેમ કેમ કરીને બધા સહેન કરીને દિવસો કાપ્યા છે આ નવ મહિના ને હવે આ પરિસ્થિતિ જ્યારે પંદર દિવસમાં અમને ઓક્સિજન મળવાનું હતું એ ટોટલી ઝીરો થઈ ગયું છે એટલે અમે રજૂઆત આ બધી જે કરી છે સરકારને આ બાબતે જ રજૂઆત કરી છે કે તમે અમારું કંઈ સાંભળો અમને કંઈક બેનિફિટ આપો અમારી સીલિંગ વધારે આપો અમને કરફ્યુનો ટાઈમ લિમિટ વધારે આપો જેથી જે પણ અમે કન્ટિન્યુ કરી શકીએ એપ્રિલ પંદર સુધી અમારો સસ્ટેનેબિલિટી થાય ઘણા બધા બિઝનેસ ચેન્જ કરી દીધા ઘણા બધા એવા આર્ટિસ્ટો પણ હતા જે આ દુનિયા છોડીને જતા રહ્યા છે એટલે એટલી પરિસ્થિતિ ગંભીર હશે એનો ખ્યાલ આવે એ વસ્તુ છે એનઆરઆઈ ની સિઝન કેન્સલ થઈ ગઈ આખી કારણ કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ કોઈ આવશે નહીં એટલે આખી એનઆરઆઈ ની સીઝન પણ ચાલી ગઈ એટલે ઘણું બધું એવું નુકસાન છે કે જે માપી શકાય એવું જ નથી અને કાકાએ કીધું તેમ ફિલ્ટર થઈ જશે આખી ફિફ્ટી પર્સન્ટ ઇન્ડસ્ટ્રી બંધ થઈ જશે અને આને આગળ ફ્યુચર દેખાતું જ નથી કારણ કે ગમે ત્યારે આ રીતના કોઈ ક્લોઝીસ આવી જાય બંધ થઈ જાય તો માણસ શું કરશે એટલે આ જે પણ આ બિઝનેસમાં હશે 100% સેકન્ડ બિઝનેસ ઓપિનિયન સાથેને ચાલુ જ રાખવો પડશે નહીં હોય તો શરૂ કરવો પડશે જેથી પોતાના અને ફેમિલીની લાઈફ કન્ટિન્યુ કરી શકે કારણ કે આજે કંપનીઓ પર ઘણા બધા એમના મેમ્બર્સ નભે છે સ્ટાફ નભે છે એમના ફેમિલી નભે છે એટલે આમ જોવા જઈએ તો અમે આંકડો જે કાઢ્યો તો સેવન લાખ પીપલ આર એસ્ટિમેટ ટુ એફેક્ટ ઇન ધીસ પેન્ડેમિક મોનિટરીલી રાઈટ કોઈ કોઈ રીતે આર્ટિસ્ટ છે મેકઅપ આર્ટિસ્ટ છે ફોટોગ્રાફર્સ છે લાઈક આપણે કહીએ કે જે એમ્યુઝમેન્ટ કરાવે તે એન્કર્સ છે પછી આપણા મતલબ આમ જોવા જઈએ તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પણ કઈ સંજોગો જોડાયેલી છે સ્વીટ વાળા છે ફ્રૂટ વાળા ડાયમંડ જ્યુલરી ઇન્ડસ્ટ્રી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી તો ઓફકોર્સ જોડાયેલી છે કે મંડપના કપડાને બધા લાગે એટલે કોઈને કોઈ રીતે આમ જોવા તો વેડિંગ ઇન્ડસ્ટ્રી આખી ઇકોનોમી ડ્રાઈવ કરે છે બધા માટે એક રોટેશન છે દર વખત માટે બધા વેડિંગના મુહૂર્ત બેસ પર પ્લાનિંગ કરતા હોય છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જ્વેલર ઇન્ડસ્ટ્રી આખી એના બેસ પર પ્લાનિંગ કરતી હોય માર્કેટ કેવું રહેશે આખું ફોરકાસ્ટિંગ થતું હોય છે સેમ વે જે બધા ડિઝાઇનર્સ છે પ્લાનર્સ છે એ લોકો પણ આમાં ઘણી રીતે જોડાયેલા છે ડિઝાઇનર્સ જેમ કે ફેશન ડિઝાઇનર્સ છે બધાના ટેલર્સ છે આપણે કહીએ ઇન્ડાયરેક્ટલી એટલે બધા જેટલા નામ બોલો એટલા ઓછા છે આજે આ બધું જે તમે આપણે કહીએ છીએ તે પ્રમાણે પ્લાનિંગ થતું હોય છે 3 4 મંથ પહેલા કે

એટલે એટલા બધા એફર્ટ્સ ને એટલા બધા થોટ પ્રોસેસિસ બ્રેઇન સ્ટ્રોમિંગ બધા સાથે કરવું પડે છે પણ જે રીતની સિચ્યુએશન ક્રિએટ કરે છે જે હાઉ ક્રિએટ કરે છે એના લીધે એક્ઝિબિટર્સ જે પણ આઉટ ઓફ સિટીમાંથી આવવાના કે લોકલ સિટીમાંથી આવવાના એ પણ આવવા માટે કતરાઈ રહ્યા છે કે અમે નહીં આવી શકીએ સુરતમાં તો આટલો બધો ફેલાવો છે પેન્ડેમિક સ્પ્રેડ થયો છે આપણે જીવ જોખમમાં નથી ના કોઈ એક્ઝિબિશન ઓછું જોશું એટલે ઇન્ડાયરેક્ટલી આખી એક્ઝિબિશન ઇન્ડસ્ટ્રીને ટોટલ ફટકો છે જેટલા પણ પ્લાનિંગ કારણ કે આજે કોઈ પણ ઇવેન્ટ પ્લાન કરો એક્ઝિબિશન પ્લાન કરો ચારથી પાંચ મહિના છ મહિના પહેલા એની સ્પેસની અવેલિટી વેન્યુ અવેલિટી જોવાની આવે પછી સ્ટ્રક્ચરલ અરેન્જમેન્ટ એટલે એમાં પણ ઘણા બધા સ્ટેપો આવે છે કેટલી બધી પરમિશન લેવી પડતી હોય છે ગવર્મેન્ટે આજે એટલી બધી પરમિશનો નાખી દીધી છે કે અમારે એક એક જગ્યા માટે ભાઈ અહીંયા આ ફાયર ક્રેકર્સ ઇલેક્ટ્રિસિટી આની પરમિશન પાર્કિંગ પરમિશન પોલીસ કમિશનર પરમિશન ટ્રાફિક પરમિશન એટલે આખું એનું લિસ્ટ અલગ હોય અમારા પરમિશન કલેક્ટ કરતા અમને મહિનો દોઢ મહિનો લાગી જાય છે એટલે એક નાની વાત નથી હવે જયારે આવા ચેન્જીસ લાવે તરત તો અમે ક્યાં જઈને એની પરમિશન લાવીએ અને ક્યાં ચેન્જ કરીએ એક વિન્ડો એવી નથી કે જ્યાંથી અમારું કામ સહેલું બને ઇટ ઇઝ લાઇક અમારે કેટલા ધક્કા ખાવા પડે છે આ વસ્તુ માટે એક વસ્તુને ફોર્મ કરવા માટે કે નહીં પૂછો વાત તો આ ઇન્ડસ્ટ્રીઝની જે પરિસ્થિતિ છે આપણે નીરવભાઈ પાસેથી જાણી પણ હવે આપણે યતિનભાઈ પાસેથી જાણીશું કે આર્ટિસ્ટો જે છે આર્ટિસ્ટો યતીનભાઈ મેં એવું પણ સાંભળ્યું છે કારણ કે મીડિયા સાથે હું પણ ઘણા વર્ષોથી જોડાયેલી છું અને ઘણા એવા આર્ટિસ્ટો છે કે જે ફેમસ આર્ટિસ્ટ છે પણ હાલમાં તેમની પાસે કોઈ કામ નથી એના કારણે તેઓ ખૂબ ડિપ્રેશનમાં આવી ગયા છે અને તેઓ કદાચ ઘરમાંથી બહાર પણ નથી નીકળતા એવી સ્થિતિમાં સર્જાઈ ગયા ભાઈ મૂક ભય એથી એટલા બધા કહેવાય ને કે ભયમાં પીડાઈ ને તેઓ કદાચ એવું બી થઈ શકે કે કદાચ ઘણા એકાદ એમનો તો પણ એવું પણ સાંભળ્યું છે કે તેમને એટેક આવી ગયો ભયમાં ને ભયમાં તો આ સ્થિતિમાં તમે શું અપેક્ષા રાખો છો વેલ તમે ડિપ્રેશનની વાત કરી પણ છેલ્લા ત્રણ મહિનામાં ડિપ્રેશન એન્ઝાયટીની સાથે આત્મહત્યાના કેસીસ પણ વધી ગયા છે કલાકારોમાં બિકોઝ કલાકારોને જે અમારી જે ઇન્ડસ્ટ્રી કલાકારોની મ્યુઝિશિયન હોય કે સિંગર એમાંથી એંસી ટકા કલાકારો ભણેલા નથી હોતા એમને મ્યુઝિક સિવાય બીજું કંઈ જ નથી આવડતું બરાબર છે કે જે લોકોએ હિંમત કરીને શાકભાજીનું ચાલુ કર્યું છ મહિના પહેલાં કોવિડમાં કે ઘરેથી ટિફિનનું ચાલુ કર્યું ખાખરાનું ચાલુ કર્યું મેં જાતે ખાખરા અને આઈસ્ક્રીમનું ચાલુ કર્યું છે ઘરેથી તો જે લોકો કરી શક્યા છે એ લોકો કરી શક્યા છે પણ જે લોકો પાસે પૈસાનું કોઈ પણ બેકિંગ નથી ઘણા લોકોએ પોતાના ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટરનેટ પર વેચવા મૂક્યા ઓક્ટોપેડ છે ડ્રમ્સ છે ગિટાર છે પિયાનો છે પણ એ પણ વેચાયા નહીં તો એમાંથી ઘણા ડિપ્રેશનમાં ગયા છે ઘણા ઘણા ઘણાએ આપઘાત કર્યો છે તો ધ સિચ્યુએશન ઇઝ વેરી બેડ આઠ મહિનાથી ઘરે બેઠા છીએ ઘણાએ ફ્રીમાં તો અમે લોકોએ ફ્રીમાં ઇન્ટરનેટ પર એન્ટરટેઇન કર્યા છે લોકોને કોવિડમાં ફેસબુક લાઈવ ઇન્સ્ટાગ્રામ લાઈવ પર નાનામાં નાનો કલાકાર હોય કે મોટામાં મોટો ફિલ્મ આર્ટિસ્ટ હોય ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો બધાએ એન્ટરટેનમેન્ટ આપ્યું છે ફ્રીમાં આપ્યું છે બરાબર તો અમે લોકો હેપીનેસ સ્પ્રેડ કરીએ છીએ ખુશીઓ વહેંચીએ છીએ અમે લગ્નમાં પણ પરફોર્મ કરીએ તો અમે હંમેશા બ્રાઇડ અને ગ્રૂમને આશીર્વાદ જ આપતા હોઈએ અમારા મ્યુઝિક થકી તો અત્યારે આર્ટિસ્ટો બધા જ ડિપ્રેશનમાં છે મોસ્ટલી ઘણા મોડા પર બતાવે છે ઘણા નથી બતાવી શકતા એક આશા હતી કે નવેમ્બર ડિસેમ્બરમાં આ વખતે નવરાત્રિ પણ નહીં થઈ બિકોઝ કલાકારની સૌથી મોટી ઇન્કમ નવરાત્રિ હોય નવરાત્રિ સારી જાય તો દિવાળી સારી જાય એવું હોય કલાકારોને તો નવરાત્રિ પણ ઝીરો ગઈ આ વખતે અને આ વખતે આશા હતી નવેમ્બર ડિસેમ્બરમાં જે પાંચ સાત મુહૂર્ત છે એમાં લગ્નમાં આપણે વગાડીશું એક ત્રણ દિવસના લગ્નમાં ઓછામાં ઓછા છ મ્યુઝિકના ફંક્શન થતા હોય છે તો બહુ સારી કમાણી થતી હોય છે એમાં કલાકારોની ત્રણ દિવસમાં છ ફંક્શનમાં સારી કમાણી થતી હોય છે કે જે એમને આખું વર્ષ ચલાવી શકે તો આ દોઢ મહિનાનું હતું ગાળો એમાં પણ લગભગ મારા પોતાની વાત કરું તો લગભગ સિત્તેર ટકા ફંક્શન મારા કેન્સલ થઈ ગયા છે બિકોઝ બસોમાંથી સો પર આવ્યું છે અને કાં તો સિટીની બહાર ગયા છે ઇવેન્ટ સિટીની બહાર જાય તો પછી ત્યાંના જે ઇવેન્ટવાળા હોય એ લોકો બીજા કલાકારોને રેકમેન્ડ કરતા હોય છે સુરતના જે ઇવેન્ટવાળા છે એ વોકલ ફોર લોકલ હંડ્રેડ ફોલો કરે છે કે સુરતના જ કલાકારોને બુક કરે છે તો અમે લોકો અમારી જે ઇન્ડસ્ટ્રી છે અમારા બધાની જ અમે લોકો પહેલેથી જ આત્મનિર્ભર છીએ અને હવે વોકલ ફોર લોકલ છે અમે હંડ્રેડ પર્સન્ટ લોકલ કલાકારો લોકલ ઇવેન્ટવાળાઓ સાથે જ કામ કરીએ એમ તો અત્યારે સરકારની આવી નીતિથી કે પહેલાં બસો કર્યા પછી સો કર્યા પછી નાઈટ કરફ્યુ કે રાતના નવ વાગ્યા પછી નહીં થાય ફંક્શન એવું આટલા વર્ષોમાં જોયું નથી કે સાંજના આઠ વાગ્યા સુધીમાં લગ્ન પતી જાય મોસ્ટલી આઠ સાડા આઠ પછી તો વરઘોડો આવતો હોય અંદર જાન લઈને તો તો એ એ એના પછી બધા શરૂ થતા અત્યારે અમારી ઇન્ડસ્ટ્રીની પણ હાલત એકદમ જ ખરાબ છે કલાકારોની હાલત એકદમ ખરાબ છે લેટ હોપ કે બહુ જલ્દી આ પરિસ્થિતિમાં કંઈ ફેરફાર આવે અને લેટ્સ મૂ ટુવર્ડ્સ હેપીનેસ શું છે સરકાર પાસેથી તમે સરકાર પાસેથી અત્યાર સુધી કોઈ અપેક્ષા રાખી જ નથી બિકોઝ અમે લોકો હંડ્રેડ પર્સન્ટ આત્મનિર્ભર છે અમને પેકેજીસ જોઈતા જ નથી અમે કલાકારો એકબીજાને હેલ્પ કરીને ઇવન ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીવાળાઓએ કલાકારોને હેલ્પ કરીને અત્યાર સુધી આગળ વધ્યા છીએ અમને કોઈ પેકેજ જોઈતું નથી અમને એ જ જોઈએ છે કે જ્યારે તમે ટેક્સટાઇલ માર્કેટમાં રોજના દસ હજાર લોકોને પરમિશન આપી શકો છો ફરવાની માર્કેટ્સમાં કે પછી તમે બીજી ઇન્ડસ્ટ્રીઝમાં બધું ખોલી શકો છો તો એક ત્રણસો ચારસો માણસના લગ્ન કેમ નથી અલાઉટ જેમાં લોકો એકબીજાને ઓળખતા હોય છે જ્યારે જાણતા જાણીતા લોકો હોય છે અજાણ્યા લોકો મળે તો કોરોનાનો ડર વધી જાય જાણીતા લોકો મળતા હોય તો કોરોનાનો ડર નહીં હોય જેમ અત્યારે આપણે બધા બેઠા છીએ અહીંયા અમને ખબર છે આમાંથી કોઈને કોઈ ઇન્ફેક્શન છે જ નહીં તમને પણ નથી કોઈને નથી તો જ્યારે જાણીતા લોકો દોઢસો બસો પાંચસો લોકો મળતા હોય ને લગ્નમાં ત્યારે બધાને ખબર હોય કે કોઈને કંઈ નથી ને સૌથી મોટી વાત કે સુરતના ઇવેન્ટવાળા છે ને જેટલા પણ ઇવેન્ટ મેનેજમેન્ટવાળા એ હંડ્રેડ પર્સન્ટ ગાઈડલાઇન ફોલો કરે છે બરાબર છે માસ્ક હોય કે સેનિટાઈઝર્સ હોય બ બુથ બધા બધા એન્ટ્રી બૂથ મૂકે છે પ્લસ પેલા ટેમ્પરેચર માપવાનું મશીનને બધું હન્ડ્રેડ પર્સન્ટ લોકો ફોલો કરે છે ત્યારે અમને પરમિશન તમે માંથી સો નહીં તમારે માંથી ચારસો કરવાની હોય તો ટાઈમ લિમિટ યા ટાઈમ લિમિટ કોરોના તો ટ્વેન્ટી ફોર આવર્સ ફરી રહ્યો છે અને તમને કે મને કોઈને દેખાતો જ નથી જો જ્યારે કોરોના દિવસમાં ફરી શકે તો રાતના પણ ફરી શકે છે

મેરેજ ફંક્શનો ખૂબ જ બધા છે લગ્નની તારીખો એક કારણ કે આઠ નવ મહિના પછી બીજી તારીખો કદાચ આવી રહી છે તો હાલના જે સંજોગોની અંદર ખૂબ જ વેડિંગના પ્રસંગો છે તો જો પંદર દિવસ પૂરતું જ જો આ પ્રસંગો છે તો જો સરકારની થોડી છૂટ મળે તો આ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ ફાયદો થઈ શકે ફાયદો તો નહીં કહેવાય પણ એટલીસ્ટ સ્ટેબલ થઈ શકે લોકો સ્ટેબલ થઈ શકે એવું આપણે કહી શકીએ અને સર્વાઈવ થઈ શકે થોડી હિંમત આવી શકે કેમ કે આ પ્રસંગો પાછા એક વર્ષ પછી આવે છે અને ઇન્ડસ્ટ્રીઝ જે માંથી પસાર થઈ રહી છે તો એમાં જે જે લોકો એવું અત્યારે તો અહીંયા જે બેઠેલા છે એ ફક્ત પ્રેસિડેન્ટ લેવલના લોકો છે કે કદાચ એ લોકો થોડું ઘણું ઇન્વેસ્ટ બી કરીને થોડું પોતાનું કરી શકતા હશે પણ આપણે એવું વિચારીએ કે જે નાના વેન્ડરો છે જે નાના લોકો છે જે ફક્ત રોજની કમાઈ ઉપર પોતાનું તંત્ર ચલાવે છે એવા લોકોની જો આપણે સ્થિતિનું વર્ણન કરીશું ને તો એ સ્થિતિ ક્યાં જઈને ઊભી રહેશે અને એવા સંજોગોમાં જો કોઈ નિર્ણય ન લેવાય યા તો કંઈ નહીં થશે તો આ ઇન્ડસ્ટ્રીઝને કદાચ વધારે નુકસાન પણ થઈ જશે ને કદાચ આત્મહત્યાના કેસ પણ થઈ શકે એવું બી બની શકે છે માહોલ એ પ્રમાણે ક્રિએટ થઈ ચૂક્યો છે તો નીરોભાઈ આપણે આગળ વાત કરીશું કે હાલમાં જ તમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપ્યું હતું અને ગઈકાલની જ આપણે વાત કરીએ તો તમે કારમાં લોકો તમે ગયા હતા આવેદનપત્ર આપ્યું હતું તો કલેક્ટરશ્રી પાસેથી તમે શું માંગણી કરી હતી અમે બધા જ યુનાઇટ થઈને એક અવાજ તરીકે અમે પ્લાન કર્યો કે સંભળાવવું જરૂરી છે તકલીફો આપણને બતાવવી બહુ જરૂરી છે એટલે અમે બધા જ એસોસિએશન્સ ભેગા થઈને કલેક્ટરશ્રી પાસે પત્ર રજૂ કરવા ગયા અમારી રજૂઆતમાં એટલું જ હતું કે એક તો અમને જે અમારી પંદર દિવસની જે સિઝન બચી છે જે અમને એપ્રિલ સુધી સસ્ટેન કરવા મદદ કરશે અને આગળના નવ મહિનાનો થોડો લોસ અમને ભરપાઈ કરી લોસ તો ભરપાઈ થવાનો નથી પણ એક સસ્ટેનેબિલિટી અમારી સર્વાઈવલની અમારી જે રિક્વાયરમેન્ટ છે એ કદાચ ફૂલફિલ થાય અને બીજું કે એ ત્રણ કલાક જે પણ અમને વધારો આપે પંદર દિવસ માટે એમાં અમને બિઝનેસ કરવાની તક મળે જે અત્યારે ટોટલી જઈ ચૂકી છે અને બીજું રિક્વાયરમેન્ટ એ હતી કે કરફ્યુ ટાઈમમાં અમારા જેટલા વેન્ડર્સો મંડપ એસોસિએશન લાઇટ એસોસિએશન સાઉન્ડ એસોસિએશન આ જેટલા પણ એસોસિએશન છે કે લગ્ન લગ્ન પત્યા પછી બધાએ આટોપાની કામગીરી કરવાની હોય તો એમાં બધા બે અઢી કલાક લાગતા હોય ટ્રકમાં લોડિંગ કરે પાછું લઈ જાય તો એ અમને પાસીસની વ્યવસ્થા કરી આપે તો એ બાબતે અમે અમારી આ બે રજૂઆતો હતી કારણ કે લગ્ન બધા આ સોની સીલિંગ આવ્યા પછી નાઇટ કફી આવ્યા પછી લગ્ન જે છે તે શિફ્ટ થવા માંડ્યા સંપ્રદેશોમાં હવે સંઘ જવાથી એક તો આપણો સ્ટેટનું પણ ઇકોનોમી ઘટી રહી છે બિઝનેસ તો મળતી જ નથી રહ્યો બિઝનેસ તો ચાલી જ જાય અમે અહીંયા પ્લાનિંગ કર્યું ચાર મહિનાથી અને બિઝનેસ ગયો સો એ બધી અમે રજૂઆતો કરી અને કલેક્ટરશ્રીએ અમારી અત્યારે એક નિવેદન અમને જે છે એના સપોર્ટ આપ્યો છે કે અમને એમને પાસી જ અમારી ઇન્ડસ્ટ્રી માટે ફાળવી આપ્યા અને આજે અમે ગયા હતા અમારી એપ્લિકેશન્સ લઈને કાલે અમને પોઝિટિવલી અમને એ પાસીસ બનાવીને મળી જશે એ અમે ઇન્ડસ્ટ્રીમાં અમે ડિસ્ટ્રીબ્યુટ કરી દઈશું એસોસિએશન વાઇઝ જેણે પણ રિક્વાયરમેન્ટ આપી છે સો એ અમારી રજૂઆત એમણે સ્વીકારી તકલીફ સમજી એટલે બસ હવે આ જ અમે સી પાટીલજી સાહેબ પાસે પણ ગઈને અમે ટાઈમ લિમિટની એક્સટેન્શન માગી છે તો એમની અમને અપેક્ષા રહેશે કે કંઈ પોઝિટિવ અમારા પંદર દિવસ માટે આપે અમને એમને ચૂકવું કીધું પંદર દિવસેમ્બર પછી ભલે તમે આ છૂટછાટ પાછી લઈ લો આ પંદર દિવસ અમારી સિઝનને સસ્ટેન કરવા માટે ઓક્સિજન પૂરું પાડો સો આ આ બે મારી હતી ઓગસ્ટ થી લાસ્ટ અઠવાડિયામાં અમે એને એકદમ સુપર એક્શન પ્લાન મોડમાં લઈ ગયા સી આર પણ મળ્યા પ્રેસિડેન્ટ આપણા ચેમ્બર ઓફ કોમર્સ છે જે દિનેશભાઈ છે એમને અમારી ખરેખરી રીતે બહુ જ મદદ કરી છે અમે એમના ખૂબ ખૂબ આભારી છે આ માધ્યમથી અમને પણ મેસેજ પહોંચાડવા માંગુ છું કલેક્ટરશ્રીએ મદદ કરી અમને નાયબ કલેક્ટરશ્રીએ મદદ કરી અને કાશ સી આર પાટીલજીએ તો કરી જ છે ને ડીએસપી સાહેબ પણ અમને આશ્વાસન આપ્યું કે આ જે પણ તમારી રજૂઆત છે અમે કોશિશ કરશું કે તમને એમાં કરી શકીએ પણ ઉપરથી અમુક ઓર્ડર જેવા આવે છે કે એ લોકો પણ આગળ કંઈ કરી શકતા નથી સો બારંબાર રજૂઆત કરવાથી અને કાલે આટલું મોટું એસોસિએશનનું એક શાંતિ મોમેન્ટ જે હતું એનાથી અમને લાગે છે કે અમારી તકલીફો એમને સમજમાં આવશે અને કંઈક અમારા માટે એક રસ્તો શોધીને કાઢી આપશે આ અને બીજી વાત એ પણ હતી મને કે તમારા જે એસોસિએશનના મેમ્બરો છે કે તમારા સાથે જે જોડાયેલા લોકો છે એમના માટે તમે જે પ્રયત્નો કરી રહ્યા છો તો એ જ્યારથી કોવિડ શરૂ થયું છે ત્યારથી અત્યાર સુધી તમે એ લોકો માટે શું કરી રહ્યા છો અને હવે આગળ જઈને શું એ લોકો માટે તમે કરશો જેથી અમારા માધ્યમ દ્વારા તમારા પ્રતિનિધિઓ કે તમારા જે પણ ઇન્ડસ્ટ્રીઝમાં જોડાયેલા લોકો છે તેઓ પણ આ તમારી વાતને સમજે જ્યાંથી કોવિડ આવ્યું અને કોઈને એક્સપેક્ટેશન હતી નહીં કે આ રીતે કમ્પ્લીટ લોકડાઉન જેવી પરિસ્થિતિ ઉપજશે બધાને લાગ્યું પંદર દિવસ વીસ દિવસમાં જેમ જેમ પ્રમાણે એડવર્ટાઈઝમેન્ટ આવતી હતી ને ફીચર્સ આવતા હતા ગવર્મેન્ટના તો અરે એટલા એટલી સિરિયસનેસ લોકોમાં હતી નહીં લોકોને સ્ટાર્ટિંગમાં તો થોડું સારું લાગ્યું ચલો બ્રેક મળ્યો પણ પછી જેમ પરિસ્થિતિ ગંભીર થવા માંડી બધાને જ થવા માંડ્યું કે આ તો બહુ મોટી અસર થવા જઈ રહી છે બિઝનેસને તો એ બાબતે પછી થોડા સિરિયસ થયા પહેલાં તો અમે લોકોએ ક્યાં અમે લોકો મદદ થઈ શકીએ એસોસિએશન તરીકે એ અમે બધાને વિચારવાનું શરૂ કર્યું અમારી પહેલી સૌથી જે કેમ્પેન હતી એ અમે સિવિલ્સના ડોક્ટર્સોને બધાને દોઢથી બે મહિના સ્પેદ અમે ભોજન પૂરું પાડ્યું સવાર સાંજનું પછી આગળ અમે અમારા એસોસિએટ મેમ્બર્સને જે પણ સપોર્ટ મેડિકલ કે બેઝનો સપોર્ટ જોઈએ તો અમારી જે કમિટી છે એને રજૂ કરે એટલે અમે એ બે વર્ષે અમે એમને હેલ્પ કરી શકીએ અમે વચ્ચે વચ્ચે એજ્યુકેશન પ્રોગ્રામ્સ રાખ્યા અને એ રીતે જે પણ થોડું ઘણું એ બાબતે સપોર્ટ થાય સારા આર્ટ સેલિબ્રિટીઝ બોલાવ્યા ઓનલાઈન અને મીટ કરી જે પણ નોલેજ ગેઇન થઈ શકે એ બાબતે અને અત્યારની પરિસ્થિતિમાં જે બનતી એકબીજાને અમે મદદ કરી શકીએ ઓપન ફોરમ પર અમે અમારા કોમ્યુનિટીને રાખ્યું છે એટલે જે પણ એકબીજાને જ્યાં પણ જરૂર હોય જેવી જરૂર હોય અમારા બધા મેમ્બર્સ એકબીજાને હેલ્પ કરે તત્પર છે ઘણા બધા એસોસિએશન આર્ટિસ્ટ એસોસિએશન પણ બધા એકબીજાને જે પણ જ્યારે પણ જરૂર પડે એ લોકો એકબીજાને ટોટલી ફાઇનાન્શિયલ કે મતલબ મટીરિયલ જે પણ હેલ્પ જોઈએ છે એ બધી પૂરી પાડી રહ્યા છે એ રીતે એક એકબીજાના બધાને હેલ્પ કરવાની અમારી બધાની કોશિશ છે અને જ્યાં જરૂર પડશે અમે આગળ અમારું સપોર્ટ કરશું પણ બધાની એક લિમિટ આવી ગઈ છે હવે સર્વાઇવલની કે ઇટ ઇઝ લાઈક કોણ કાઢે કોના માટે કાઢે એ પણ હવે કારણ કે ઇન્કમનો સોર્સ નથી જૂના પેમેન્ટ્સ પણ અત્યારે લટકેલા છે જીએસટી ભરવાનો પ્રોબ્લેમ છે જીએસટી પૈસા નથી આવતા માર્કેટમાંથી રોટેશન નથી થતું વરસ વર્ષ જૂના પેમેન્ટ્સ બાકી છે તો જીએસટી પણ અમારી પેનલ્ટીઓ ચાલે છે અમારા ગોડાઉન્સ અમારી ઓફિસ જેના પણ અત્યારના રેન્ટલ સે એ ચાલે છે એટલે એ બધા પણ ભરતા ભરતા બીજા બધા માર્કેટ ખુલ્લા છે તો જે આપણા રેન્ટલ વાળા છે જે અમારી પાસે ભાડું લે છે ભાડું હતું એ લોકો કે કે તમારું ચાલતું નથી બીજા બધાને ચાલે છે તો એ બાબતે પણ અમને ઘણું નુકસાન થઈ રહ્યું છે એ અમારે ગોડાઉન છોડવા પડવાની ઘણી ઘણા બધાને આ આવી છે એટલે બધાના પ્રોબ્લેમ છે ક્યાં કેવી રીતે હેલ્પ કરી શકીએ બીજાને સપોર્ટ કરી શકીએ ઉભા રાખી શકીએ નેક્સ્ટ સીઝન શરૂ થાય ત્યાં સુધી બધાના પ્રયત્નો જે પણ છે અમે કોશિશ કરીશું એક બધા એસોસિએશન એક યુનિટ થઈને બહાર આવી આ પરિસ્થિતિ પણ જો તમને કદાચ કોઈ આ પંદર દિવસમાં કદાચ સરકાર તરફથી કોઈ ના આવે છૂટછાટ ન મળે તો શું થઈ શકે એક એ પોઝિશન તો અનઇમેજીનેબલ જ છે અત્યારે કેટલા બધા બિઝનેસ છોડી દેશે મતલબ અનબિલિવેબલ છે કારણ વિચારી વિચારી શકાય એવું જ નથી એટલા લોસમાં ઉતરી જશું કે ક્યારે ભરપાઈ થશે એનો પણ અમે અંદાજ નથી મારી શકવાના કારણ કે કીધું તેમ આર્ટિસ્ટો પણ બધા વર્ષથી નવ મહિનાથી રાહ જોઈને બેઠા છે મંડપના આ બધા લેબર્સ રેન્ટલ્સ મટિરિયલ ખરાબ થઈ રહ્યા છે અને મેન્ટેનન્સ કરવા માટેના જે જરૂર છે એ પણ નથી મળી રહ્યા મતલબ આખી સાયકલ હતી તે કમ્પ્લીટલી બ્રેકડાઉન થઈ ગઈ છે એટલે અમને ઊભા થતાં ઓલરેડી અમારી એપ્રિલ 15 થી જુલાઈ પંદરની જે નેક્સ્ટ સિઝન આવવાની છે એમાં કદાચ અમે બધી નુકસાની ભરપાઈ કરશું કમાવાનું તો બહુ દૂરનું રહેશે આજે ક્લાયન્ટ્સને પણ અમારે એ જ મેસેજ પહોંચાડ્યો છે કે કોવિડનો ડિસ્કાઉન્ટ આપો આ રીતના મેસેજ કરીને અમને ઘણી તકલીફ આપે છે કે ભાઈ અમારી પરિસ્થિતિ તમે સમજો કે અમે સસ્ટેનેબિલિટીના અત્યારે ઝોનમાં છે સર્વાઇવલ ઝોનમાં છે તો તમે આ વસ્તુ કરીને તમને જે બજેટમાં કામ કરો તમે કરી આપશો પણ આ રીતે પ્લીઝ રિક્વેસ્ટ છે કે અન્ડરસ્ટેન્ડ અવર ઇન્ડસ્ટ્રીઝ પેઇન્સ અને હેલ્પ અસ આઉટ અમે તમારા દર ઇવેન્ટમાં અમારું બનતું કરીએ છે તમને ખુશ કરવાની કોશિશ કરીએ છીએ બીકોઝ ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રી એવી છે જે ધંધો એવો છે કે સામે ખુશી આવે જેમ કીધું બિઝનેસ ઓફ હેપીનેસ સો અમારી ઓલવેઝ કોશિશ છે કે એમને હેપી કરીએ એમના ગેસ્ટને હેપી કરીએ એમના મેમર ઇવેન્ટ્સ જે છે મેમરેબલ લાઈફ ટાઈમ માટે રહે એની કોશિશ કરતા હોય તો આ અત્યારે અમારે જરૂર છે એમના સપોર્ટની તો વી રિક્વેસ્ટ ઓલ ધી ક્લાયન્ટ ફ્રોમ યોર મીડિયમ કે બનતી કોશિશ અને હેલ્પ કરે જી શાંતિભાઈ આપ કંઈ કહેવા માંગો છો એવું લાગી રહ્યું છે જી અત્યારે જે હાલમાં જે સૌથી મોટો પ્રશ્ન છે ને એ પાર્ટી પ્લોટના પ્રોપર્ટી ટેક્સનો છે લાખો નો ટેક્સ આવે છે જેવી રીતે થિયેટરમાં થિયેટરમાં પ્રેક્ષકો આવે તે પ્રમાણે તમે એન્ટરટેનમેન્ટ ટેક્સ વસૂલ કરો છો તો એ પ્રમાણે કરો ને આટલા મહિના ટેક્સ થિયેટર બંધ રહ્યું તો કોઈ કોઈ કોઈએ તમે એમ કીધું કે આટલા પૈસા તમારો ટેક્સ બાદ મળશે થિયેટર પાસે પણ મને ખબર નથી પણ થિયેટરો પાસે પણ આ બધા ટેક્સ વસૂલ કરવામાં આવ્યા છે જે બહુ જ અન્યાયી છે એ બદલ હું સરકારનો આભાર માનું છું પણ આટલાથી કઈ થવાનું નથી બીજું જીએસટીનો જે મોટામાં મોટો ગેરફાયદો એ છે અત્યાર સુધી સર્વિસ ટેક્સ હતો સર્વિસ ટેક્સમાં તમે બિલ બનાવતો એઝ એન વેન રિસિવ ભરવાના છે જ્યારે જી માં તમારા પૈસા આવે કે નહીં આવે ડૂબી જાય એને સરકારને કઈ લેવા દેવાની એ પૈસા તમારે એક મહિના ત્રણ મહિના અંદર ભરી જ દેવાના એમાં પણ કોઈ રાહત નથી એટલે આ આ વસ્તુ બહુ બહુ એટલે એટલી બધી કન્નટગટ છે એની કે જેની વાત નહીં નહીં સરકારે મુદત લંબાવી જોઈએ જેવી રીત ઇનકમ ટેક્સમાં રાપી કે ભાઈ આટલા મહિના તમને રાહત આપી છે કે આટલા મહિના લંબાવવામાં આવ્યું છે તો એવી રીતે અમા પણ કોઈ જાત ને સ્પેશિયલી પાર્ટી પ્લોટ ને હું તો ખાસ કહું છું કે એસએમસી જો એ ટેક્સો વસૂલ કરે છે લાખોની સંખ્યામાં આજે તો સિત્તેર ટકા પાર્ટી પ્લોટ બંધ થઈ ગયા છે બધાએ લાયસન્સ સરેન્ડર કરી દીધા છે કે ભાઈ અમારે નથી ચલોવવું એનો ટેક્સ જ એટલો આવે કે વાત નહીં તમે તમારી સામે તમારી સામે કોઈ પાર્ટી જ નથી હજાર માણસની તમે પરમિશન આપતા નથી પાંચસોની ની નથી આપતા તો તમારે પાર્ટી પ્લોટ કોણ કરે લેવા આવવાનું આ તો એવું છે કે અસલ મારા ફાધર જયારે ધંધો કરે ને ત્યારે સીરીઓમાં લગ્ન ચાલતા

આઈ એમ વેરી મચ શ્યોર કારણ કે ક્લાયન્ટને હવે ખર્ચો કરવો નથી પૈસા બચાવવા છે ઇન્ટિમેટ પણ કરવું છે તો ધીસ ઇઝ ધ ઓનલી ઓલ્ટરનેટિવ જે દેખાઈ રહ્યું છે કે આગળ આ રીતે આવવાનું જવાનું જે ઇન્ડસ્ટ્રી જે ઇન્ડિયાની વેડિંગ ઇન્ડસ્ટ્રી ગ્લેમર માટે અત્યારે વર્લ્ડમાં સેકન્ડ નંબર પર આવે છે ઓકે ઓલમોસ્ટ સેવન્ટીન પર્સન્ટ ઓફ વેડિંગ્સ ઓફ ધી વર્લ્ડ ઇઝ ધન ઇન ઇન્ડિયા થર્ટી પર્સન્ટ ઓફ વેડિંગ્સ જે છે તે યુએસની છે આપણી સત્તરથી અઢાર ટકા પર અત્યારે ઇન્ડિયન વેડિંગ્સનો નંબર આવે વી આર નંબર ટુ ઇન ધ વર્લ્ડ વેડિંગ કમ્સ વેડિંગ

સી ગુજરાતનું સાઉથ ગુજરાતનું અમે જે વેલ્યુએશન કર્યું હતું જે માર્ચથી લઈને ઓક્ટોબર સુધીનું લગભગ બારસો કરોડનું હતું એટલે આ સિઝન ડિસેમ્બરની ગણતરી કરીએ તો ઇટ મસ્ટ ઇઝીલી ક્રોસ ટુ થાઉઝન્ડ કરોડ બિઝનેસ ઓવરઓલ એટલે ધીસ ઇઝ અ મિનિમલ બેઝ કન્સિડરિંગ એન્ટાયર ઇન્ડસ્ટ્રી ફ્રોમ સાઉથ ગુજરાત એટલે આપણું ભરૂચ ટુ વાપી સુધીનું એટલે દેટ ઇઝ અ બિગ અમાઉન્ટ વિચ દેટ ઇઝ અ લોસ અને મેઇન તો માણસની ખુવારીથી મોટો લોસ કોઈ છે જ નહીં એટલે માનસિક રીતે કેમ કીધું યતિનભાઈ બધા ભાંગી પડ્યા છે અત્યારે એક રે ઓફ લાઈટ ને હોપ શોધી રહ્યા છે કે કઈક આવે તો અમારું કઈ આગળ ગાડી બને તો લાસ્ટ આપણે આ કાર્યક્રમના અંત તરફ જઈએ આપણે આ ઇન્ડસ્ટ્રીઝની જે પરિસ્થિતિ હાલની છે કોવિડથી લઈને અત્યારની કોવિડની ની સાથેની પરિસ્થિતિને આપણે અહીંયા વર્ણવી આખી જે પ્રતિનિધિઓ દ્વારા આપણે અહીંયા રજૂ કરીએ આપણા ચેનલના માધ્યમ દ્વારા પણ નીરોભાઈ આપણે અમારી ચેનલના માધ્યમ દ્વારા આપણે શું સરકારને મેસેજ પહોંચાડવો છે અને તમે સરકાર પાસેથી હવે આ મુમેન્ટ ઉપર શું કહેવા માંગો છો ને શું કરાવવા માંગો છો તો એ જણાવો આપ સૌથી પહેલાં તો મારે સરકારશ્રીને રિક્વેસ્ટ એ છે કે અમને એક ઇન્ડસ્ટ્રીનો એક દર્જો આપે એકદમ જ શું કહેવાય અનફર્ગેટેબલ અમને અછૂત તરીકે ગણવામાં આવી રહ્યા છે કે આ ઇન્ડસ્ટ્રી હોય કે ના હોય કે ફરક નથી પડતો કારણ કે અત્યાર સુધી જોયું તો દિવાળી પર સુધી ઘણી બધી ઇન્ડસ્ટ્રી તો જમ્પ્સ મારી ચૂક્યું હતું ડાયમંડને ટેક્સટાઇલ ડાયમંડ ઇન્ડસ્ટ્રી તો આઈ થિંક લાસ્ટ થ્રી ફોર મંથથી બુમિંગમાં હતું ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને દિવાળી પર રિયલી સારો પુશ મળ્યો છે અત્યારે પણ ઘણી ડિમાન્ડ છે રિયલ એસ્ટેટને એમાં પણ ઘણો અપગ્રેડ આવ્યો છે એ બધી જ ઇન્ડસ્ટ્રીને દિવાળી પર કઈ ને કંઈ સારો બિઝનેસ છેલ્લા અઠવાડિયામાં તો ઘણી પિકઅપ બધાને મળી ગઈ અને ફ્લો શરૂ થઈ ગયો ત્યારે અમારી ઇન્ડસ્ટ્રીને જ્યારે આ બધા ફેસ્ટિવલ્સ ગયા ટોટલી વીવર ઇન્ટુ ઝીરો બિઝનેસ ને આ જે બે પંદર દિવસનો અમારો જે સિઝન ટાઈમ હતો એમાં આ બધા રૂલ્સ લાગુ કરીને સો માણસે સીલિંગ નાઈટ કરફ્યુ નાખીને ટોટલી આખી સિસ્ટમ અમારી ખરાબ કરી દીધી કમ્પ્લીટ બ્લેકઆઉટ થઈ જાય છે એટલે અમારી રિક્વેસ્ટ એક છે કે અમને આ પંદર દિવસ માટે ટાઈમ આપો એટલીસ્ટ નાઇન ટુ ટ્વેલ્વમાં વેડિંગ્સ ને ઇવેન્ટ્સ હોય તો પરમિશન થ્રુ અમને કન્ટિન્યુ કરવાનો ટાઈમ આપો અમે ઓર્ગેનાઇઝ છે અમે બતાવવા માંગીએ છીએ અમે જે રીતે ગાઈડલાઇન્સનું એસઓપીનું પાલન કરીએ છીએ અમે એ પણ રજૂઆત કરીને અમે બતાવી શકીએ છીએ અમારા પ્લાન્સ બનાવી શકીએ છીએ અમે બૂથ સ્ટેશન્સ મૂકીએ છીએ કે ઘણા બધાને ગેસ્ટ પણ સમજે છે કે તમે આ રીતે વેડિંગમાં જાઓ છો તો તમને સંક્રમણ ના થાય બાબતે એ લોકો તૈયાર થઈને એ પ્રમાણે જ આવતા હોય છે અને અમે પણ ત્યાં ઘડી ઘડી જગ્યાઓ પર સેનિટાઈઝર્સ ને બધું મૂકીને કરતા હોઈએ છે બધું એટલે જ્યાં બનતું હોય તમે કોશિશ કરીએ છીએ કે બહુ સિસ્ટમેટિક કામ રહે ફ્યુમિગેશન થાય એટલે આ જેમ કીધું ને કે માર્કેટમાં દસ હજાર માણસ ફરતા હોય છે ત્યારે કોરોના નથી પણ બસો માણસ અરતે ભેગા થાય તમે કોરોના છે સો ઇટ ઇઝ વેરી અનપ્રિડિક્ટેબલ કે આ જે ગાઈડલાઇન જે થોટ કર્યો હશે આઈ એમ આઈ એમ સોરી ટુ સે બટ ડાયજેસ્ટેબલ નથી ભણેલા માણસને આ ઉતરી જ શકે એવું નથી કે રાત્રે નવ થી બારમાં જ કોરોના આવવાનો છે આખા દિવસ દરમિયાન માર્કેટમાં આટલી માર્કેટો ફૂલ હોય છે ત્યારે કોરોના આવતો જ નથી તો આ વસ્તુને સમજે અને એક વ્યવહારિક ગાઈડલાઇન આપે વ્યવહારિક રૂલ્સ આપે જેથી બધા જ હ્યુમન બીંગ છે સમજે છે વેલ્યુ ઓફ હ્યુમન બીંગ સમજે છે આ પ્રશ્ન ખાલી મૂકીને ઉભા રહી જાય છે કે ભાઈ સંક્રમણ બહુ વધી રહ્યું છે દિવાળી વખતે આ બધું અઠવાડિયું જે માર્કેટ ત્યારે ટાઈમ કોમ્પ્રોમાઇઝ કરવાનો હતો ઇલેક્શન વખતે પણ ઘણા બધાએ જોયું કે રેલીઓ કેટલી બધી નીકળી ત્યારે સુપ્રીમ કોર્ટને પણ હાજરમાં દેખાયું નહીં કે આ વસ્તુમાં પ્રોસીક્યુટ થશે આ થશે ને દિવાળી વોઝ ધ મેઇન ટાઈમ હવે અત્યારે ઓબ્વિયસ વાત હતી કે જે પણ થોડા ઘણા પણ એજ્યુકેટેડ છે બધાને ખબર છે દિવાળી પણ આટલા માર્કેટો બધી જ જગ્યાના ભેગા થયા

સાચવી ઓક્સિજન આપી દો જેથી અમને થોડું બેનિફિટ મળે અમે તમારી પાછળના નીચેના અમારી ટીમ મેમ્બર્સ જે ડેલી બેઝના વર્કર્સ એમના ફેમિલી પણ પાંચ મહિના સર્વાઈવ કરી શકે અમારી સાથે બધા જ જોડાયેલા લોકો બધી એજન્સીઝ મતલબ એક જેમ કીધું બધાને જ બૂમ મળશે આ પંદર દિવસ થશે તો ટેક્સટાઇલ શું મીઠાઈ શું સબ્જીવાળા શું ફૂલવાળા શું ફોટોગ્રાફર્સ એલઈડી મ્યુઝિશિયન્સ આર્ટિસ્ટ લેબર્સ ટેમ્પોવાળા ફૂલવાળા એવરીબડી આર્ટિસ્ટ મેકઅપ આર્ટિસ્ટ બ્યુટિશિયન્સ હુ શું એવર બધાને એક એકને આમાં ફાયદો પડવાનો છે જે પણ આર્ટિસ્ટ આર્ટિસ્ટ તો કેટલા લેવલના આર્ટિસ્ટો છે સિંગર્સથી લઈને ડાન્સર્સથી લઈને જી એપ્સુડલી એટલે એટલીસ્ટ લોકો એપ્રિલ સુધી એપ્રિલ લોકોની ગંડી પોતાની આઠ દીધા છૂટી જશે લોકોની કે આનાથી મારું કઈ ભલું થવાનું નથી ઇટ વિલ બી અ વેરી રોંગ મેસેજ ગોઈંગ ટુ ધી આર્ટિસ્ટ ફ્રેટર્નિટી ઓફ ઇન્ડિયા જી નીરોભાઈ હવે આપણે યતીનભાઈ પાસેથી પણ જાણીશું કે તેઓ શું કહેવા માંગે છે અને તેઓ શું કહે છે કે આ જો પરિસ્થિતિનો સુધારો નહીં થાય તો શું થશે આગળ ઘણું બધું કેવું છે પણ ટાઈમ નથી અને ઘણું ને ઘણું તો બોલાય એવું પણ નથી વેલ તમારો અવાજ લોકો સુધી પહોંચે એના માટે જ આપણે આ જે આ કાર્યક્રમનું નિર્માણ કર્યું છે અને અમારો આશય પણ ફક્ત એક જ છે કે અમારી ચેનલના માધ્યમથી અ અવરનેસ થાય અને લોકો સુધી આ વાત પહોંચે અને આ ઇન્ડસ્ટ્રીઝને કંઈક ને કંઈક જેવી રીતે નીરવભાઈ કીધું કે ઓક્સિજન મળે એટલે અમારું પણ એક જ આશય છે કે ઇન્ડસ્ટ્રીઝ થોડી ઊભી થાય બધામાં ચામ આવી જાય એના માટે જ આ કાર્યક્રમનું આપણે આયોજન કર્યું છે વેલ મને તેત્રીસ ચોત્રીસ વર્ષ થયા મ્યુઝિક હું કરું છું હું એમ બાય પ્રોફેશન તો સોફ્ટવેર એન્જિનિયર છું બટ મ્યુઝિક મારું પેશન હતું એટલે મેં મ્યુઝિકમાં મારું પ્રોફેશન આગળ વધાર્યું તો મ્યુઝિક એક સાધના છે સંગીત છે ને એક સાધના છે બધા જ જેટલા કલાકારો છે એ સંગીતને સાધના તરીકે જ પરફોર્મ કરતા હોય છે તો સરસ્વતીની સાથે સાથે લક્ષ્મી પણ આવે છે મ્યુઝિકના માધ્યમથી તો ને જે અમે લોકો ગાઈએ છીએ એ અમારા સોલમાંથી અમારા આત્મામાંથી ગાઈએ છીએ અમે તો તમે આત્મા જ મારી નાખશો અમારી તો આત્મનિર્ભર રહેવાનો મતલબ જ નથી ને સરકારને એ જ કહેવાનું કે આ આત્મનિર્ભર ઇન્ડસ્ટ્રીને આત્મહત્યા કરવા માટે નહીં પ્રેરો તમે એમ એટલે શું એટલું સુધી નહીં દબાવો તમે આનો એક ઉકેલ હું એક આઈડિયા આપવા માંગુ છું તમે તમે યા કે અહીંયા જેટલા ઓફિસલ ઓફિશિયલ્સ છે જે જોશે નહીં જોશે આઈ ડોન્ટ નો એક 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 રજૂઆત કરવા માંગુ છું કે અમને તમે નોકરીએ રાખી લો પ્લીઝ કલાકારોને કે ઇવેન્ટવાળાને કે આ ઇન્ડસ્ટ્રીમાં જેટલા પણ છે ને બધાને નોકરી રાખી લો ચાર રસ્તા પર અમે લોકો પાવતી ફાળીશું હેલ્મેટ અને માસ્ક માટે તમારો સ્ટાફ બીજા કામ માટે રહેશે અમે લોકો પાવતી ફાળીશું ને એટલી ગેરંટી આપીએ છે કે મિડલ ક્લાસ માણસ પાસે જ અમે પાવતી ફાળવીશું કોઈ પોલિટિકલ માણસ પાસે નહીં તમારી નોકરી ખતરામાં નહીં આવે ઓનલી એન્ડ ઓનલી મિડલ ક્લાસ માણસનું જ અમે લોકો હેલ્મેટ અને માસ્ક માટે એની રિસિપ ફાડીશું બીજા કોઈ નહીં એટલી એક અરજ છે તમને જી આ બધી દિલ્હી વાતો બહાર આવી રહી છે કારણ કે એટલું તમે જોઈ શકો છો કે ક્યારે આવું નીકળે આવું માણસ ક્યારે બોલે કે એમ કે ખૂબ જ ફ્રસ્ટ્રેશનમાં આ લોકો પીડાઈ રહ્યા છે ખૂબ ગંભીર હાલતમાં નવ મહિના કેવી રીતે કાઢ્યા હશે એ આજે તમને અહીંયા દેખાઈ રહ્યું હશે કદાચ કે જે વાતો થઈ રહી છે એના ઉપરથી આપણને અંદાજ આવી શકે એમ છે કે શું હાલત થઈ છે તો આપણે હવે આ કાર્યક્રમનો અંત લાવીશું અને શાંતિભાઈ કંઈક કહેવા માંગે છે ત્યાર પછી આપણે એલઈડી વાળા જે રજનીભાઈ છે એમને પણ આપણે કહીશું કે તમે શું કહેવા માંગો છો સંદેશ શું આપવા માંગો છો અને તમારી સાથે જે જોડાયેલા લોકો છે આ તમારા ફિલ્ડ ઇન્ડસ્ટ્રીઝ સાથે તેમને શું કહેશો આપ એક જ વાત કહેવી છે આ જે કંઈ પરિસ્થિતિ ઊભી થઈ છે એને માટે કોઈનો વાંક કાઢવા જેવો નથી પણ આ સંજોગોમાં આપણે ટકી રહેવું એ બહુ સૌથી ઇમ્પોર્ટન્ટ છે ગમે તેવા સંજોગ દરેક કોઈ પણ અંધકાર આવે તો એની પાછળ પ્રકાશ આવવાનો જ છે એવું નથી કે નથી આવવાનો તો બી પોઝિટિવ અમારી ઇન્ડસ્ટ્રી માટે તો એક જ વસ્તુ છે કે જેમ નીરુભાઈ યતીનભાઈ એને અંકલે કીધું એ પ્રમાણે કે ઘણા બધા લોકો જોડાયેલા છે એમાં અમારી ફોટોગ્રાફી વિડીયોગ્રાફી અને એલઈડી જે વર્ક છે એની પાછળ ફોટોગ્રાફરની પાછળ જે એડિટિંગ વર્ક છે ફોટોનું એડિટિંગ વર્ક છે આલ્બમ છે લેબ છે ફોટો ગુટ છે રાઈટ સેમ વિડીયોની પાછળ વિડીયો એડિટિંગના વર્ક છે તો આની પાછળ જે આ ઉપરની ઇન્ડસ્ટ્રી છે એની પાછળ બી બહુ જ લોકો જે છે જે જોડાયેલા છે સંકળાયેલા છે જો વેડિંગ્સ જ નહીં થશે ફોટોગ્રાફી જ નહીં થશે તો આલ્બમ શું બનશે વિડીયો એડિટ શું થશે તો એવા લોકો મીડિયમ એકદમ લોઅર લોકો બી છે કે જે વિડીયો એડિટિંગ કરીને કે ફોટો ડિઝાઇનિંગ કરીને કે મંથલી પંદરથી વીસ હજાર રૂપિયા કમાતા હોય અને એનું જે કામ છે છ મહિના માટે ચાલતું હોય એમાંથી ખર્ચ ચલાવતો હોય તો એવા લોકોનું તો શું થશે એ તો વિચારવા જેવું જ નથી ઓકે અમારે આ છેલ્લે છેલ્લે મેસેજ આપવો છે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ આઈ લાઈક ટુ થેન્ક એક્ઝોટિક મીડિયા અમને બોલાવ્યા અમારી વાત રજૂઆત કરવા માટે અમને પ્લેટફોર્મ આપ્યું થેન્ક યુ સો મચી બેન બીજું એક વસ્તુ ખાસ મારે કેવી છે કે એસોસિએશન ઇઝ ધ પાવર ઓકે આજનો જમાનો છે કોલોબરેશનનો અને એસોસિએશનના પાવરથી આ વસ્તુ પોસિબલ થઈ છે કે સિટીમાં મેસેજ સંભળાયા છે રિક્વેસ્ટ સંભળાઈ છે તો આટલી બધી રજૂઆત એક સાથે બધા એસોસિએશન જ્યારે કર્યા તો એનો આ થોડો જે પણ બેનિફિટ અમને મળ્યો છે એના માટે અમે સરકારશ્રીને ડેફિનેટલી આભારી છે પણ હું બધાને જ અહીંયા મેસેજ આપું કે કંઈ ને કઈ રીતે તમે જે પણ ફિલ્ડમાં હો ડૂ કનેક્ટ વિથ યોર એસોસિએશન ઘણા બધા ફાયદા છે નેટવર્કિંગનો ફાયદો છે કોલોબરેશનનો ફાયદો છે એક યુનિટીનો ફાયદો છે બિઝનેસ પણ મળે છે આનાથી એકબીજાને અને ઘણા બધા એક્ઝામ્પલ્સ છે અમારા એસોસિએશનમાં કે બિઝનેસ મળે એકબીજાને સો જે પણ લોકો ઇન્ડસ્ટ્રીમાં છે બધાને એસોસિએશનના બેનિફિટ્સ ડેફિનેટલી ખબર પડશે આ વસ્તુથી બધાને આઈડિયા આવશે કે ભાઈ તમે જે પણ ઇન્ડસ્ટ્રીના સેગમેન્ટમાં હો ડૂ જોઈન એન એસોસિએશન તમારી વાત રજૂ કરવા માટે આજે કોઈ ક્લાયન્ટને તમને પ્રોબ્લેમ છે તો તમે એ પણ રજૂઆત તમને એસોસિએશન હેલ્પ કરશે તો બી ધેર બી ધેર ઇન એસોસિએશન એન્ડ જસ્ટ અપગ્રેડ યોર સેલ્ફ ગ્રો ટુગેધર દેટ ધ અ ઓનલી મેસેજ આઈ વોન્ટ ટુ સે થેન્ક યુ વન્સ અગેન હેજી નહીં તો એસોસિએશનના વેબસાઈટ્સ હોય છે અને એસોસિએશનના વેબસાઈટ્સ હોય છે એના પર અમારા જે સેક્રેટરીઝને બધાના નંબર આપ્યા હોય છે ઇમેલ હોય છે તો એ પણ તમે કોન્ટેક કરીને અમારું એસોસિએશન સાઉથ ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિએશન સેમા ડોટ ઇન કરીને વેબસાઇટ છે ત્યાં જઈને વેબસાઇટ પર જોઈ શકો છો એલઈડી એન્ડ ફોટોગ્રાફીનું પણ છે ગૂગલ પર સર્ચ કરશો એટલે મળી જશે સુરતના આ બધા એસોસિએશન છે સુરત આર્ટિસ્ટ એસોસિએશન છે તો એ જે પણ એસોસિએશનમાં જેણે પણ જોઈન્ટ થવું હોય બધા એસોસિએશન ગૂગલ પર સર્ચ કરીને આજે કોઈ પણ થઈ શકે અને ઘણા બધા પ્રતિનિધિઓ કોઈને કોઈ જ્યારે એ ઇન્ડસ્ટ્રીમાં હોય તો એ ઓળખતું જ હોય છે એ કનેક્ટ કરીને ફેસબુક પર કોઈના ફ્રેન્ડ્સ હોય તો એ રિક્વેસ્ટ કરીને પણ કોઈને પણ મોકલીને મેમ્બર બને અને એસોસિએશનનું પાવર એક એમનો એને પણ લાભ મળે એ આ મેસેજ આપવા માંગુ છું સો ઓલ ધ વેરી બેસ્ટ ટુ ઓલ અવર ઇવેન્ટ ફ્રેટર્નિટી મેમ્બર્સ બધાનું ભલું થાય વી ઓલ ગો ટુગેધર એન્ડ ગ્રો ટુગેધર ગ્લો ટુગેધર સો થેન્ક યુ વન્સ અગેન એમ એન ફોર કોલિંગ અસ ખૂબ જ સરસ આપણે આજે આ જે ઇન્ડસ્ટ્રીઝ હતી સાઉથ ગુજરાત સર્વિસ સેક્ટર ઇન્ડસ્ટ્રીઝ તેમના પ્રતિનિધિઓને આપણે આજે મળ્યા અને હાલની જે કરફ્યુની પરિસ્થિતિમાં તે લોકોનું જે પરિસ્થિતિ સર્જાય છે અત્યાર સુધી તો તે લોકોએ ધીરે ધીરે કરીને સ્ટેબલ થવાની કોશિશ કરી પણ હાલમાં જે કરફ્યુ આવ્યો એના કારણે જે મુશ્કેલીઓ સર્જાય છે એ આજે અમારા માધ્યમ દ્વારા જણાવી દર્શક મિત્રો આપને અને અમારા માધ્યમ દ્વારા સરકારશ્રીને પણ તેઓ વિનંતી કરી રહ્યા છે કે જો અમને આ પંદર દિવસ માટે કરફ્યુની અંદર છૂટછાટ આપવામાં આવે અને સ્પેશિયલાઇઝ જે વેડિંગની સિઝન છે એમાં થોડી ઘણી છૂટછાટ આપવામાં આવે બાર વાગ્યા સુધીની એટલીસ્ટ પરમિશન આપવામાં આવે તો ઘણું મોટા લેવલ ઉપર મોટા પાયા ઉપર લોકો આમાં બચી શકે એમ છે અને જે સ્ટેબલ થવાની કોશિશ થઈ રહી કરી રહ્યા છે લોકો એમાં એ લોકોને થોડું ઓક્સિજન મળી જાય તો આટલી તેઓ સરકારને વિનંતી કરી રહ્યા છે અને તેના માટે તેઓ પ્રયત્ન ખૂબ કરી રહ્યા છે અને એસોસિએશનમાં જેટલા લોકો જોડાયેલા છે તેઓનો પણ તેમને ખૂબ સપોર્ટ રહ્યો છે તો જ આજે તેઓ આ લેવલ સુધી પહોંચી શક્યા છે અને એક અવાજ એક કહેવાય છે કે તમે એક વ્યક્તિ બોલો અને હજારોમાં જ્યારે વ્યક્તિ કોઈ વ્યક્તિ મતલબ કોઈ પણ વસ્તુની રજૂઆત કરે છે તો તેનો પડઘો કંઈક અલગ પડતો હોય છે તો તેવી જ રીતે તેઓએ જે ગઈકાલે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને એમાં એમને જે કલેક્ટરશ્રીનો સપોર્ટ કે જે પણ બીજા પોલિટિકલ લેવલનો સપોર્ટ ઘણા લોકોનો તેમને સપોર્ટ પણ મળ્યો છે અને તેઓ ચોક્કસ જ એવી આશા રાખે છે કે આ કાર્યક્રમ પછી એમને એક કે બે દિવસમાં જો કોઈ નિર્ણય સરકાર તરફથી મળી જાય તો બધાના ભવિષ્ય પણ બચી શકે એમ છે અને જે લોકોની પરિસ્થિતિ ખરાબ થઈ છે એમાંથી પણ તેઓ થોડા બહાર આવી શકે એમ છે તો આ કાર્યક્રમમાં આપ સૌનું ફરીથી આભાર અને સ્વાગત કે આપણે ખૂબ સરસ રજૂઆત કરી છે અને અમે અમારા તરફથી તમને શુભેચ્છા આપીએ છીએ કે ચોક્કસ આ ઇન્ડસ્ટ્રીઝ બચી જાય એવી અમે પણ પ્રાર્થના કરીશું तो ફરીથી आवाज આવા અવર્નેશ ના શો સાથે કાર્યક્રમ સાથે આપણે પાછા મળીશું ત્યાં સુધી નમસ્કાર हेलो માય સેલ્ફ નીરવ ચાવલા મેં સબ ગ્રુ ઈવેન્ટ મેનેજમેન્ટ એસોસિએશન કા પ્રેસિડન્ટ હું આજ હમણે સરકાર કે લિયે એક apna યે પ્રસ્તાવ રખને જા રહે હે યહા પે કે જો ઈવેન્ટ ઇન્ડસ્ટ્રી 9 મહિને સે બંધ થી ઉનકો અભી હમણે 15 દિન કા હમે એક યે ઓક્સિજન કા એક સીઝન મિલા થા बट क्योंकि अभी राइट कर्फ्यू हो गए रात को नौ से छः के दरमियान और सौ जन की सीलिंग कर दी तो काफ़ी लोगों के वेडिंग्स और इवेंट्स कैंसिल हो गए हैं और इससे भारी नुकसान हमें सहन करना हो रहा है सभी को सारी इंडस्ट्री जो कि इवेंट मैनेजर्स एसोसिएशन हमारा कैटरिंग एसोसिएशन मंडल लाइट एसोसिएशन साउंड एसोसिएशन लाइट एसोसिएशन आर्टिस्ट एसोसिएशन बहुत सारे मेंबर्स हैं 25,000 पीपल आर आर मोस्ट अफेक्टेड विद दिस प्रॉब्लम्स ऑफ एवरी डे कोई ना कोई नया रूल आता है चेंज होता है क्लाइंट्स भी बहुत परेशान है उनको शादी करने के लिए कैसे मैनेज किया जाए उन्होंने गैस को इन्विटेशन भेज दिए हैं बट वो अभी मैनेज नहीं कर पा रहे हैं सो तो ये हमारी एक रिक्वेस्ट है कि हमें प्लीज़ तीन घंटे की और ज़्यादा मोहलत दे के नौ से बारह बजे तक हमें काम करने की अनुमति दे और इस पंद्रह दिन का हमारा सीज़न है जो संभाल ले तो हमारे लिए एक सपोर्ट सिस्टम बन जाएगा हमारे एक ऑक्सीजन हो जाएगा